સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારીના સહયોગથી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે દર વર્ષે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે. જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલા 40 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ રાજ્યકક્ષાની રમતમાં ભાગ લીધો. રાજ્યકક્ષાની રમતોમાં આપણા જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરતા 3 દિવ્યાંગ ખેલાડીઓએ સમગ્ર રાજ્યકક્ષાએ નંબર પ્રાપ્ત કર્યો છે. એક ખેલાડીને પ્રથમ નંબર ગોલ્ડ મેડલ, 2 ખેલાડીઓને ત્રીજો નંબર બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ખેલાડીઓને સંસ્થા વતી ખૂબ ખૂબ અભિનંદન. તેઓને આગળ વધવા માટે સંસ્થા તેમની મદદ કરવામાં કાયમી તત્પર રહેશે. જ્યારે પણ તેમને કોઈપણ જરૂરિયાત હશે તો સંસ્થા તેમને આગળ વધવા માટે તમામ સહયોગ આપશે તેમ સંસ્થાના પ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી દર વર્ષે આપણા જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો છે એ સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત આપણી સંસ્થામાં રમવા આવે છે. ગુજરાત સરકાર દ્વારા જે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થાય છે, રમત ગમત અધિકારી અને કલેક્ટરશ્રીના સંયુક્ત પ્રયાસોથી આપણા જૂનાગઢ જિલ્લાના ઓર્થોપેડિક અને મેન્ટલ રિટાર્ડેશન જે દિવ્યાંગો છે તે આપણી સંસ્થામાં રમવા આવે છે. જૂનાગઢ જિલ્લાના જે તમામ દિવ્યાંગો છે એમાંથી પહેલો નંબર જે આવેલા હોય એમને રાજ્ય લેવલે રમત ગમતનું આયોજન થાય છે. જે રાજ્ય લેવલે રમત ગમતનું આયોજન થાય છે તેમાં આપણા જૂનાગઢ જિલ્લાના 40 દિવ્યાંગો ઓર્થોપેડિક જે વિભાગ છે એમના 40 દિવ્યાંગો નડિયાદ ખાતે રાજ્ય લેવલે રમત ગમતમાં ભાગ લીધેલ, જેમાં આપણા જે જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો છે એમાંથી 3 દિવ્યાંગોએ મેડલ જીતી અને સિદ્ધિ હાસિલ કરેલ છે, જેમાં એક ગોલ્ડ મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરેલ છે. નવાઈની વાત એ છે કે જે 40 દિવ્યાંગો જે ભાગ લીધેલો એમાંથી 3 જે બહેનો છે એ 3 બહેનો છે દિવ્યાંગો જેમણે ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ ભાગ લઈ અને હાંસલ કરેલો છે. ખરેખર જૂનાગઢ જિલ્લામાં ગૌરવ પ્રાપ્ત થયેલું છે અને આ 3 દિવ્યાંગ જે બહેનો છે તેમને સંસ્થાઓથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. તેમજ ભવિષ્યમાં પણ વધારે વધારે દિવ્યાંગો રમતગમતમાં ભાગ લે અને રાજ્ય લેવલે વધારે વધારે પોતાની જે સુસુપ્ત અવસ્થા છે તો પણ વિકલાંગ